હવે પ્રજ્ઞાબોધમાં નિર્દોષ નર શ્રી રામ, નિર્દોષ નર જે પરમાત્મા સ્વરૂપને પામ્યા એવા શ્રી રામ છે, એનો પહેલો ભાગ પૂરો થયો. હવે ભાગ છે બીજો. બીજા ભાગમાં હવે શું કહે છે, શ્રી રામના સીતા સાથે લગ્ન થઈ ગયા, મિથિલાપુરી ગયેલા જનક રાજન ત્યાં લગ્ન થયા, પિતાએ ઘરે બોલાવ્યા છે એટલે ત્યાં ઘરે આવ્યા ત્યારે માતા પિતા પિતા અતિ સંતોષ પામ્યા અને શ્રી રામ અને સીતા સતી પછી પોતાના નગરમાં નિવાસ કરીને રહ્યા. તેટલામાં ચૈત્ર વૈશાખ મહિનાની વસંત ઋતુ આવી પહોંચી. ભમરાઓ અને કોયલો પોતાના સ્વરૂપ સ્વરરૂપ વાદ્યો વડે મનોહર અવાજ કરવા લાગ્યા. માતા પિતાને અતિ સંતોષી રામ સીતા નિજ નગર વસે, ભ્રમર કોયલ ભ્રમર કોયલ સ્વરવાદ્યો લઈને, ભ્રમર કોયલ સ્વરવાદ્યો લઈને વસંત ઋતુ આવી વિલસે. નવીન અંકુરો ધરે વનસ્પતિ પર્ણ નૂતન રૂપ રંગ ધરે, લતા મુકુલિત સ્મિત કરે કોઈ પ્રફુલ્લ ફૂલે હાસ્ય કરે. માતા પિતાને અતિ સંતોષી રામ સીતા નિજ નગર વસે. માતા પિતા પાસે આવી ગયા છે રામ સીતા અને માતા પિતાને સંતોષ છે, પોતાના નગરમાં વસ્યા છે. વસંત ઋતુ આવી છે, ચૈત્ર વૈશાખ મહિનો છે. ભમરાઓ અને કોયલો પોતાના સ્વરૂપ વાજિંત્રો વડે જાણે મનોહર અવાજ કરે છે. ભ્રમર કોયલ સ્વરવાદ્યો સ્વરૂપી વાજિંત્ર લઈને વસંત ઋતુ આવી વિલસે. નવીન અંકુરો ધરે વનસ્પતિ, જેમ કે હમણો જ પતઝડની ઋતુ ગઈ, બધા ઝાડના પાંદડા ખરી ગયા, નવા આવ્યા, એમ વનસ્પતિઓ પણ નવા નવા અંકુરો ધારણ કર્યા. પર્ણ એટલે પાંદડાઓ પણ જૂના ખરી જઈને નવા આવ્યા, આમ નવીન રૂપ રંગને ધારણ કરવા લાગ્યા. મુકુલિત એટલે અર્ધ ઉઘડેલી કળીવાળી લતા પણ સ્મિત એટલે મનમાં આનંદિત થવા લાગી, અને કોઈ લતા ઉપર ફૂલ આવી જવાથી તે જાણે પ્રફુલ્લિત થઈને હાસ્ય કરવા લાગ્યા. શ્રી રામનગરમાં પધાર્યા, રામ રાજ્ય થશે, અથવા એમના આવા ઉત્તમ સજ્જન પુરુષોને લઈને કે છે આ વનસ્પતિ વગેરે પણ બધી પ્રસન્ન થવા લાગી. નવીન અંકુરો ધરે વનસ્પતિ પર્ણ નૂતન રૂપ રંગ ધરે, પર્ણ એટલે પાંદડાઓ, પણ નવીન આવ્યા નૂતન આવ્યા એ પણ નવા રંગ ધારણ કર્યા. પીળા થઈને પાંદડા ખરી જાય પછી નવા આવે ત્યારે લીલા હોય. લતા મુકુલિત સ્મિત કરે, શ્રી રામ પધાર્યા એટલે કે મુકુલિત એટલે અર્ધ ઉઘડેલી કળીવાળી લતા પણ સ્મિત એટલે મનમાં આનંદિત થવા લાગી. લતા મુકુલિત સ્મિત કરે કોઈ પ્રફુલ્લ ફૂલે હાસ્ય કરે, અને તે લતા ઉપર ફૂલ આવી જવાથી તે જાણે પ્રફુલ્લિત થઈને હસ્તિ હોય એમ દેખાવ થવા લાગ્યો. આવી વસંત ઋતુમાં નિર્મળ નભ એટલે આકાશમાંથી ચંદ્રમાની ચાંદની આંખોને આનંદજનક વરસવા લાગી. નિર્મળ નભથી ચંદ્ર ચાંદની નયનાનંદ જનક વરસે, દક્ષિણ વાયુ પુષ્પ પરાગે સરવર શૈત્ય ઉરસ પરે, ઉરસ પરશે. નિર્મળ નભથી ચંદ્ર ચાંદની નયનાનંદ જનક વરસે. આવી વસંત ઋતુમાં નિર્મળ નભ એટલે આકાશમાંથી ચંદ્રમાની ચાંદની આંખોને આનંદ ઉપજે એવી વરસવા લાગી. દક્ષિણ દિશાનો પવન તે પુષ્પ પરાગની શ્રેષ્ઠ સુગંધને સ્પર્શી સરોવરના ઠંડા જળની સાથે વહેતો હોવાથી તે હૃદયને આનંદ ઉપજાવા લાગ્યો. દક્ષિણ વાયુ પુષ્પ પરાગે સરવર શેતે ઉરસ પરે, રજ સુખ દેવા દશરથ લક્ષ્મણ લગ્ન વિધિ રચતા, પૃથ્વી દેવી સહ સત કન્યા પરણાવી ઉત્સવ કરતા. એટલે આવો
वसंत ऋतु आव्यो त्यारे अने ऋतुराज कहे छे। तो ऋतुओंमां राजा जेवो आ वसंत ऋतु नो सुख आपवा राजा दशरथ पोताना पुत्र लक्ष्मण ना लग्न विधिनी योजना करवा लाग्या अने पृथ्वी देवीनी साथे 100 कन्याओ लक्ष्मण ने परणावी उत्सव करवा लाग्या। એટલે રાજા દશરથ પોતાના પિતાએ પુત્ર લક્ષ્મણને પરણાવવાની યોજના કરી, તેમાં પૃથ્વી દેવી મુખ્ય હશે, એની સાથે બીજી 100 કન્યાઓ સાથે પરણાવે। અહીંયા પૃથ્વી દેવી લખ્યું છે, આ દિગંબર મત પ્રમાણે કથાઓમાં ફરક આવે થોડો। એટલે દશરથ રાજ ઋતુ રાજ સુખ દેવા દશરથ लक्ष्मण लग्न विधि रचता पृथ्वी देवी सत कन्या परणावी उत्सव करता। पृथ्वी देवी सह सत कन्या 100 कन्याओं ने लक्ष्मण ने परणावी अने दशरथ राजा उत्सव करवा लाग्या। हवे अवसर देखीने एक दिवसे बन्ने वीर श्री राम अने श्री लक्ष्मण પોતાના પિતા શ્રી દશરથ પ્રત્યે વિનય સહિત એમ કહેવા લાગ્યા કે કાશી દેશમાં આવેલ નગર બનારસ તે કુલ ક્રમાગત એટલે આપણા પૂર્વજોની પરંપરાથી આપણે જ આધીન તે વર્તે છે, પણ હાલમાં તે દેશ બહુ અવનતિ સૂચવે છે, બહુ અવનતિ થઈ ગઈ છે એ દેશની। अवसर देखी एक दिवस बने वीर दशरथ ने विनवे। बने पुत्रों पोताना पिता ने वर्णवे छे, अवसर देखी एक दिवस बने वीर दशरथ ने विनवे। श्री राम ने श्री लक्ष्मण बने वीर दशरथ पिता ने विनवा लग्या, काशी देश मां नगर बनारस कुल क्रम गत यवन अति सुचवे। કાશી દેશમાં નગર બનારસ છે તે કુલ ક્રમાગતથી પહેલાથી આપણા બાપ દાદાઓના હાથમાં જ હતું, પણ હમણાં ત્યાં અવનતિ છે, ઉન્નતિ કંઈ થયેલી નથી, દેશ ગરીબ થઈ ગયો છે। સ્વામી વગર તે દેશ સમૃદ્ધિને પામતો નથી, ત્યાં કોઈ સ્વામી નથી ઉપર, એટલે દેશ સમૃદ્ધિશાળી નથી। માટે પિતાને કહે છે, જો આપનો હુકમ હોય તો અમે ત્યાં જઈને વસીએ, તેને ધન સંપત્તિ વડે સુશોભિત કરી। સ્વામી વગર સમૃદ્ધિ ન ધરતું હોય હુકમ તો ત્યાં વસીએ। સ્વામી વગર તે દેશ સમૃદ્ધિને ધારણ કરતું નથી, સ્વામી વગર સમૃદ્ધિ ન ધરતું હોય હુકમ તો ત્યાં વસીએ। જો આપનો પિતાજી હુકમ હોય તો અમે ત્યાં જઈને વસીએ, ધન સંપન્ન સુશોભિત કરીએ, ભુજબલ ને પણ કઈ કસીએ, અમે એને ધન સંપત્તિ વાળું બનાવી દઈએ, અમે ત્યાં જઈને વસીએ અને મારા ભુજબલ ને પણ કઈ કસીએ, કે અમારામાં કેવી શક્તિ છે અમે ત્યાંનું રાજ્ય સંભાળીએ અને અમારા ભુજબલની પણ પરીક્ષા કરીએ। ત્યારે પિતા કહેવા લાગ્યા, દશરથ રાજા કહે, તમે જવાથી તમારા બંને વીરોનો વિયોગ હું સહન કરી શકું એમ નથી, તમે બંને પુત્રો ચાલ્યા જાઓ તો તમારો વિયોગ મારાથી સહન થાય એમ નથી। આપણા પૂર્વજો શ્રી ઋષભદેવના પુત્ર ભરત વગેરે રાજાઓ પણ પ્રથમ અયોધ્યામાં જ વસ્યા હતા, આપણે અયોધ્યામાં રહીએ છીએ તો આપણા પૂર્વજો ઋષભદેવ ભગવાનના પુત્રો ભરત વગેરે પણ અયોધ્યામાં રાજ્ય કર્યું છે, એટલે તમે પણ અહીંયા જ રહો। नृप दशरथ कहे सही सकू नहीं वियोग बन्ने वीर तणो, भरतादिक पूर्वज अही वसिया आज अयोध्या प्रथम गणो। सही सकू नहीं वियोग तमारा बन्ने वीर नो, माटे भरतादिक पूर्वज अही वसिया, आपड़ा पूर्वज श्री ऋषभदेव ना पुत्र भरत वगैरे राजाओ पण अही अयोध्या मज वस्या छे, आज अयोध्या प्रथम गणो। એક હવે તમે અહીંયા રહીને તમારી કીર્તિને પ્રસરાવો, બધી ફેલશે, એક જ આકાશમાં જેમ સૂર્ય હોય કે ચંદ્ર વસીને પોતાનું તેજ આખી પૃથ્વી ઉપર વિસ્તારે છે, તેમ તમે પણ તમારો પ્રતાપ
અહીં રહેવા માત્રથી આખી પૃથ્વી પર વૃદ્ધિ પામશે અને સર્વકાર્યની સિદ્ધિ થશે. ત્યાં જવાની જરૂર નથી, તમે અહીંયા બેઠા જ તમારે કરો બધું. એક જ નભમાં સૂર્ય ચંદ્ર વસી વિસ્તારે નિજ તેજ બધે તેમ પ્રતાપ તમારો વધશે અહીં રહેવાથી સર્વ સધે. એક જ આકાશમાં સૂર્ય ચંદ્ર વસી, સૂર્યને ચંદ્ર એક જ એક એક જ છે આકાશમાં વસીને, વિસ્તારે નિજ તેજ બધે આખા પૃથ્વી પર પોતાનો વિસ્તાર વધારે છે તેમ પ્રતાપ તમારો વધશે. તેમ તમે અયોધ્યામાં જ રહો, તમારો પ્રતાપ બધે વધશે, અહીં રહેવાથી સર્વ સધે, અહીંયા રહો બધું થશે. એક જ નભમાં સૂર્ય ચંદ્ર વસી વિસ્તારે નિજ તેજ બધે તેમ પ્રતાપ તમારો વધશે અહીં રહેવાથી સર્વ સધે. પિતા શ્રી દશરથ વાર્તા છતાં જવાની ના પાડી છતાં બંને પુત્રો એમ કહેવા લાગ્યા વિનયપૂર્વક કે આપ સ્નેહવશ અમને ત્યાં જવાનો નિષેધ કરો છો તે યોગ્ય છે, તો પણ ઉન્નતિ સાધવાના ઉત્સુક એવા નરો પોતાના ઉત્સાહને કદી છોડતા નથી. તમે મોહવશ કહો કે તમે અહીંયા જ રહો, ત્યાં જવાની સ્થિર જરૂર છે, સ્નેહવશ તમે એમ નિષેધ કરો છો અમને, પણ ઉન્નતિને જેને સાધવી છે એવા ઉત્સુક વીરો નરો તે પોતાના ઉત્સાહને કદી છોડતા નથી. દશરથ વારે તો પણ બંને કહે નિષેધો સ્નેહ વસે, તો પણ ઉન્નતિ ના ઉત્સુક નર નહીં ઉત્સાહ કદી તજશે. દશરથ વારે તો પણ બંને પુત્રો કહે નિષેધો સ્નેહ વસે, તમે આ પ્રેમ બસ અમને ત્યાં જવાનો નિષેધ કરો છો, તો પણ ઉન્નતિના ઉત્સુક જેને પોતાના આત્માની ઉન્નતિ કરવી છે એવા નર નહીં ઉત્સાહ કદી તજશે, તે ઉત્સાહને કદી છોડશે નહીં. જ્યાં સુધી સુરવીરતાનો સંભવ છે તેમજ પુણ્યની સ્થિતિ પણ જ્યાં સુધી અનુકૂળ દેખાય છે ત્યાં સુધી શત્રુઓ પર વિજય મેળવવાની કામના રાજપુત્રના અંતરમાં રહ્યા કરે છે. રાજપુત્ર છે એના અંતરમાં તો સદૈવ એવા કામના રહ્યા કરે, ક્ષત્રિય જનના બચ્ચા તેના અંતરમાં વિજય મેળવવાની કામના રહે છે. અને જ્યાં સુધી પુણ્યનો ઉદય છે, સુરવીરતાનો સંભવ છે, ત્યાં સુધી અમે પણ કે શત્રુઓ પર વિજય મેળવીએ. સુરવીરતાનો સંભવ જ્યાં સુધી પુણ્ય સ્થિતિ જ્યાં સુધી દીસે ત્યાં સુધી શત્રુ પર જય કરવા રાજપુત્રનું મન તલસે. સુરવીરતાનો સંભવ જ્યાં સુધી છે, અમારા મને યંગ યુવાની છે, સુરવીરતા છે અને સાથે પુણ્યનો ઉદય પણ જ્યાં સુધી છે, પુણ્ય સ્થિતિ જ્યાં સુધી દીસે ત્યાં સુધી શત્રુ પર જય કરવા રાજપુત્રનું મન તલસે. રાજપુત્ર જે હોય ક્ષત્રિય નો બચ્ચો તેને તો કે શત્રુઓ પર વિજય મેળવવા માટે એનો અંતરમાં એનું મન તલસે છે, ઝંખના રહ્યા કરી હું પણ શત્રુઓની જીતું એમ કોણ વિચારે છે. ક્ષત્રિય ના પુત્રો રામ લક્ષ્મણ. સુરવીરતાનો સંભવ જ્યાં સુધી પુણ્ય સ્થિતિ જ્યાં સુધી દીસે ત્યાં સુધી શત્રુ પર જય કરવા રાજપુત્રનું મન તલસે. વળી શું કે છે શ્રી રામ અને શ્રી લક્ષ્મણ કે જેમ ફળ વગરના વૃક્ષને પક્ષી પણ તજી દે છે, જે વૃક્ષ કઈ ફળ ના આપતું હોય ત્યાં પક્ષીઓ પણ એને છોડી દે, તેમ ઉદ્યમ વગરના પુરુષને સર્વ સંપત્તિ એક સાથે તજી દેશે. જો અમે ઉદ્યમમાં નહીં બનીશું અને પિતા રાજા છે, બધી સમૃદ્ધિ છે, માટે આપણે શું કામ સંપત્તિ ભેગી કરવી, એમ અમે બેઠા જો રહીશું અને કંઈ પુરુષાર્થ નહીં કરીશું તો આ બધી સંપત્તિ અમને છોડી દેશે, ચાલી જશે, વપરાઈ જશે, પછી તે કોઈ કામ કરી શકશે નહીં. અમે પણ આવા નિરુદ્યમી બની જઈશું તો પછી કોઈ કામ નહીં કરી શકીશું. નિષ્ફળ તરુ પક્ષી ગણ તજતા તેમ નિરુદ્યમીને તજશે સર્વ સંપદા એકી સાથે
कोई काम नहीं कर सकसे। निष्फल तरु, तरु एटले वृक्ष, निष्फल कोई फल ना आपतो एवं झाड़ होय तो पक्षी गण तजता, एने पक्षीओ पण एने छोड़ी दे, तेम निरुद्यमी ने तजसे सर्व संपदा। एक ही साथ है, हमें जो निरुद्यमी बनी जैसो आयवा वेमा तो बड़ी संपत्ति हमने छोड़ी देसे। पछी कोई काम नहीं कर सकासे, मैं पण कोई बीजू काम नहीं कर सकेसु। सुरवीर एवा संतानों ने घटता एवा वचन सांभळी राजा दशरथ हर्षित थया कि सुरवीर छे बेने पुत्रो एटले पुरुषार्थ ने प्रधानता आपे छे। एवा एना वचन सांभळी ने राजा दशरथ राजी थया, प्रसन्न थया, अने श्री राम ना सिर उपर राज मुकुट धर्यू अने श्री लक्ष्मण ने युवराज नी पदवी प्रदान करी। आवा सुरवीर छे तो राम ने हवे राजा बनावी दीधा। पुत्र बने होशियार छे तो पिता नो फरज शू छे, एनो बधु सौंपी देने पोतानी आत्माराधना करवी। एटले पिता दशरथे एमने योग्य जाणीने हवे पोतानो राज मुकुट श्री राम उपर धर्यू, एटले के राम ने राजा करी दीधा अने लक्ष्मण ने युवराज। सुरवीर संतानो ने घटता वचन सुनी नृप हर्ष धरे, राज मुकुट धरी राम शिरे, राज मुकुट धरी राम शिरे, नृप लक्ष्मण ने युवराज करे। राज मुकुट धरी राम शिरे, नृप लक्ष्मण ने युवराज करे। सुरवीर संतानों ने घटे वा वचनों पोताना पुत्रों ना मुखे सांभळी नृप हर्ष धरे। राजा खुशी थयो के आवाज सुरवीर ना संतानों ने वचनों घटे छे। એટલે રાજ મુકટ ધરી રામ શિરે, નૃપ લક્ષ્મણને યુવરાજ કરે, રામને બનાવે રાજા અને લક્ષ્મણને યુવરાજની પદવી આપી। હવે અહીંયાથી બંને પુત્રો પિતાની આજ્ઞા લઈને બનારસ જશે, ત્યાં રાજી કરશે અને એક સમૃદ્ધિ મેળવશે। આદિ બધી વાત ક્રમપૂર્વક આગળ આવશે જે આપણે આવતીકાલ જોઈશું।